દ્વારકામાં ખંભાળિયામાં આજે સાંસદ પૂનમબેન માંડવ દ્વારા ખંભાળિયા શહેર તેમજ તાલુકામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાંસદ પૂનમબેન માડમ દ્વારા નાગરિકતા કાયદાના સમર્થનમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ખંભાળિયા શહેરમાં તેમજ તાલુકામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે ફરી પત્રિકાનું વિતરણ કર્યું હતું અને નાગરિકતા કાયદા વિશે લોકોને સાચી માહિતગાર થાય તે ઉદ્દેશ સાથે શહેરમાં દુકાનો અને ઘરે ઘરે જઈ પત્રિકાનું વિતરણ કર્યું હતું અને લોકોને આ કાયદા વિશે માહિતગાર કર્યા હતા. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે નાગરિકતા કાયદા વિશે ભ્રામક વાતો અફવાથી દૂર રહેવું અને નાગરિકતા કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી, ભારતમાં વસેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. કોઈ ગેરસમજણ ના ફેલાય તે માટે આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સાંસદ પૂનમબેન માડમ ખંભાળિયા શહેરમાં પત્રિકા વિતરણ માટે નીકળ્યા હતા. આ યાત્રામાં ખંભાળિયા શહેર તેમજ તાલુકામાં લોકસંપર્ક કરી પત્રિકાના વિતરણ દ્વારા નાગરિકતા કાયદા બાબતે જાગૃત કરવામાં આવશે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZS TV, દ્વારકા. આપણે સૌ જાણીએ છીએ ઘણા દિવસથી નાગરિકતા બિલને લઈને, કાયદાને લઈને ઘણી બધી અફવાઓ, ઘણી બધી વાતો લોકો વચ્ચે મૂકવામાં આવે છે. નાગરિકતા કાયદો માનનીય મોદીજીના નેતૃત્વમાં આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી એટલે લઈને આવ્યા કે ઘણા સમયથી આમ જોઈએ તો દરેક પાર્ટીની પણ માંગ હતી અને ઘણા સમયથી આ કાયદો લઈ આવવાની જરૂરિયાત એ હતી કે જે માઇનોરિટીઝ ત્રણ દેશોમાં એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં જે ઉત્પીડનને લીધે આપણા દેશમાં શરણાગતિ અર્થે આવ્યા હોય એમને નાગરિકતા આપવા માટેનો આ કાયદો છે. આ કાયદો કોઈની નાગરિકતા લેવા માટેનો નથી. આ કાયદો માત્ર ને માત્ર એવા શરણાર્થીઓ જેની માટે ક્યાંય જગ્યા નથી અને ધાર્મિક ઉત્પીડનને લીધે એ આપણા દેશમાં આવ્યા હોય એને નાગરિકતા આપવા નો આ કાયદો છે. ત્યારે ખોટી વાતો, ભ્રમાક વાતો, જેને હંમેશા ડિવાઇડ એન્ડ રૂલનું પોલિટિક્સ કર્યું છે, ભાગલા પાડો અને રાજ કરો, એમાં એ જ વર્ગ ફરીથી એક વખત ખોટી વાતો લોકો વચ્ચે મૂકે છે. એટલે હું આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સાથે અહીંયા ખંભાળિયા ખાતે, ખંભાળિયા તાલુકા અને શહેરમાં આજે એક લોકસંપર્કના માધ્યમથી લોકોને વધુ આ કાયદા વિશે માહિતગાર કરવા, જાગૃત કરવા માટે આવ્યા છીએ. પણ મને આનંદી વાતનો છે કે બધા જ નાગરિકો અહીંયા ખૂબ જ જાગૃત છે, ખૂબ જ ઉત્સાહમાં છે કે બેન અમે કાયદો આવકારી છીએ, અમને કોઈ બીક નથી અને દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક વર્ગના લોકો આ વાત કહે છે કે અમને કાયદાથી કોઈ ડર નથી, ભારત અમારો દેશ છે ને અમારા દેશમાંથી અમને કોઈ કાઢવાનું નથી, વાત અમને ખબર જ છે, એટલે અમે કોઈ જાતના ખોટા પ્રચારમાં નથી આવવાના. એ પ્રકારનું એક વાતાવરણ અહીંયા તમે જોયું, જે રીતે લોકો સ્વાગત કરે છે, જે રીતે લોકો આ કાયદાને પણ આવકારે છે, ત્યારે હું દરેક નાગરિકને આપના માધ્યમથી પણ આહ્વાન કરું છું કે માત્ર આ કાયદાની તમે પૂરેપૂરી માહિતી માંગો. ભૂતકાળમાં જે કોંગ્રેસના નેતાઓ આજે ખોટી વાતો કરે છે એ જ કોંગ્રેસના નેતાઓએ ભૂતકાળમાં આ કાયદાની માંગ કરેલી છે. બીજું, આપણા રાષ્ટ્રપિતા અને ગુજરાતના જ પનોતર પુત્ર પૂજ્ય બાપુએ દેશ, આપણા જ નાગરિકો જે આપણી પાસે અહીંયા શરણાગતિ માટે આવે એને નાગરિકતા આપવાની વાત ભૂતકાળમાં કરેલી છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી નહેરુજીએ પણ આ વાત કરેલી છે. એટલે એવું કંઈ આ સરકારે નથી કર્યું જે ભૂતકાળમાં એની માંગ ના થઈ હોય. એટલે માત્ર નાગરિકતા આપવાનો આ કાયદો છે, કોઈની નાગરિકતા લેવાનો નથી. તો આપ સૌને અપીલ કરું છું, ખોટી વાતોમાં, ખોટા પ્રચારમાં ના આવો. જેને હંમેશા ભાગલાવાદી રાજકારણ કર્યું છે તો એ જ કરવાના છે, પણ આપણે સૌ જાગૃત નાગરિક એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે અને એવા લોકોના અધિકારો માટે આપણે સૌ સંગઠિત થઈ અને આગળ વધીએ એવી અપીલ સાથે ફરીથી સર્વે નાગરિકોને જાગૃત રહેવા, સંગઠિત રહેવા અને સમરસ રહેવાની અપીલ સાથે વિરમું છું.